न्यूज 18 गुजराती हूँ छू सिद्धार्थ धोळकिया। 7 ऑगस्टे विजय रूपाणी गुजरात ना मुख्यमंत्री तरीके 5 वर्ष पूरा करी रहा छे। भाजपना नेता तरीके मुख्यमंत्री तरीके 5 वर्ष पूरा करनार तेओ नरेन्द्र मोदी बाद बीजा नेता हशे। आनंदीबेन पटेले राजीनामु आपता रूपाणी 7 ऑगस्ट 2016 ना रोज मुख्यमंत्री बन्या हता। एबीवीपी ना कार्यकर तरीके राजकीय कारकिर्दी शुरू करनार रूपाणीए कोर्पोरेटर थी लईने मुख्यमंत्री सुधीनी घणी जवाबदारीओ संभाळी छे। कटोकटी वखते तेमणे जेलवास पण भोगव्यो हतो। प्रदेश भाजपना अध्यक्ष अने महामंत्री रही चूकेला रूपाणीनी संगठन पर पण सारी एवी पकड़ छे। आज कारण छे के लोको वच्चे रहीने काम करनार रूपाणीने मुख्यमंत्रीनी जवाबदारी सोंपवामां आवी हती। એવું વારંવાર આપણે કહેતા હોઈએ, સાંભળતા હોઈએ, પણ એની ખરેખર અનુભૂતિ એ વિજયભાઈ જ્યારે પ્રદેશ મહામંત્રી હતા અને સૌરાષ્ટ્રમાં સંગઠનનું કામ સંભાળતા ત્યારે મારા જેવા દરેક કાર્યકરોને થઈ હોય કે કુટુંબના મોભી તરીકેનો એનો હંમેશા રોલ હોય, દરેક કાર્યકર સાથે આત્મીય નાતો, આત્મીય સંબંધ હોય, દરેક કાર્યકરની એ ચિંતા કરે, નાનામાં નાની બાબતની ચિંતા કરે અને સૌને સાથે લઈને ચાલવું એનો એક સ્વભાવ છે। એબીપીના ફૂલ ટાઈમર કાર્યકર્તાથી લઈને ટ્રેનિંગ કમિટી ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મેયર, સંગઠનમાં પાર્ટીના ચાર્ટમ મહામંત્રી, રાજ્યસભાના સભ્ય, ગુજરાત મ્યુચ્યુઅલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના ચેરમેન, ટુરિઝમના ચેરમેન અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ, મંત્રી અને હવે મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા કરી રહ્યા છે ત્યારે સૌ સાથીદારો સાથે પણ એક સુચારુ વ્યવહાર, સરળ વ્યક્તિત્વ, સાલસ વ્યક્તિત્વ અને હંમેશા લોકો સાથે સંપર્ક રાખીને પ્રજાજીવનને આગળ વધારો એ જ એમનો મંત્ર રહ્યો છે। 1 ઓગસ્ટથી રાજ્યની રૂપાણી સરકાર પોતાના શાસનના 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીનો પ્રારંભ કરશે, જેને લઈને રાજ્યમાં રાજનીતિએ વેગ પકડ્યો છે। વિપક્ષ કોંગ્રેસ પણ સરકારી કાર્યક્રમો સામે પોતાના અભિયાન જાહેર કરી ચૂક્યા છે। રાજ્યમાં વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વવાળી સરકાર 7 ઓગસ્ટે 5 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે। સરકાર તરફથી 5 વર્ષ આપણી સરકારના સૂત્ર હેઠળ 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અલગ અલગ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેની સામે હવે કોંગ્રેસ પણ જનસંપર્ક અભિયાન હેઠળ 9 દિવસનો કાર્યક્રમ ઘડી ચૂકી છે। 1 ઓગસ્ટે સરકાર શિક્ષણ ક્ષેત્રના વિવિધ કાર્યો માટે જ્ઞાન શક્તિ દિવસ ઉજવશે, સામે કોંગ્રેસ શિક્ષણ બચાવો કાર્યક્રમ કરશે। 2 ઓગસ્ટે સરકાર સંવેદના દિવસ ઉજવશે, કોંગ્રેસ સંવેદનહીન સરકાર દિવસ ઉજવી આરોગ્ય બચાવો અભિયાન ચલાવશે। 3 ઓગસ્ટે સરકાર અનોત્સવ ઉજવશે, સામે કોંગ્રેસ અન અધિકાર અભિયાન ચલાવશે। 4 ઓગસ્ટે સરકાર નારી ગૌરવ દિવસ ઉજવશે, કોંગ્રેસ મહિલા સુરક્ષા અભિયાન ચલાવશે। 5 ઓગસ્ટે સરકાર કિસાન સન્માન દિવસ ઉજવશે, સામે કોંગ્રેસ ખેડૂત ખેતી બચાવો અભિયાન ચલાવશે। 6 ઓગસ્ટે સરકાર રોજગાર દિવસ ઉજવશે, કોંગ્રેસ બેરોજગારી હટાવો અભિયાન ચલાવશે। 7 ઓગસ્ટે સરકારના વિકાસ દિવસ માટે કોંગ્રેસ વિકાસ ખોજ અભિયાન ચલાવશે। 8 ઓગસ્ટે સરકાર શહેરી જન સુખાકારી દિવસ ઉજવશે, સામે વિપક્ષ જન અધિકાર અભિયાન ચલાવશે। 9 ઓગસ્ટે સરકાર વિશ્વ આદિવાસી દિવસ ઉજવશે, સામે કોંગ્રેસ સામાજિક ક્રાંતિ અભિયાન ચલાવશે। એક તરફ બેરોજગારી છે, એક તરફ મંદી છે, મોંઘવારી છે, 2 લાખ કરતા વધારે લોકોના મોત થયા છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, એક એક ગુજરાતી અસુરક્ષાના ભાવ સાથે જીવી રહ્યો છે, એવા સંજોગોમાં ઉજવણી કોના માટે, ઉજવણી શેના માટે? જન વિરોધી જે માનસિકતા છે, નકારાત્મક માનસિકતા છે, ગુજરાત વિરોધી જે માનસિકતા છે, એના જ કારણે કોંગ્રેસ હંમેશા પ્રજાના માનસમાંથી ભૂસાતી રહી છે અને આ એના જે કાર્યક્રમો છે એ ગુજરાત વિરોધી અને નકારાત્મક માનસિકતા પ્રદર્શિત કરી રહી છે। રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે, એવામાં કોંગ્રેસ વિપક્ષ તરીકે વિવિધ મુદ્દાઓને ઉઠાવી સરકારને ઘેરવાના પ્રયાસમાં છે। આવનાર દિવસમાં આ મુદ્દે રાજનીતિ વધુ ગરમાય એવી શક્યતા છે। પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાના વડનગરની કુમાર પ્રાથમિક શાળાને પ્રેરણા કેન્દ્ર બનાવાશે। પીએમ નરેન્દ્ર મોદીએ આ કુમાર પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું। 100 વર્ષ જૂની આ કુમાર પ્રાથમિક શાળામાં હવે પ્રેરણા કેન્દ્ર બનશે। નવી પેઢીને પ્રેરણા અને ઐતિહાસિક વારસાની જાળવણી રાખવા આ સ્કૂલને હવે નવો લુક અપાશે।
રાજ્યમાં મુખ્ય સચિવ અનિલ મુકીમે વડનગરની મુલાકાત લીધી હતી, જેમાં તેમણે અધિકારીઓ સમક્ષ પ્રેરણા કેન્દ્રનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. હોટલ તોરણમાં મળેલી આ બેઠકમાં અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ઓનલાઈન જાહેર થયું છે આ પરિણામ. શાળાઓ અને ઓનલાઈન પરિણામ જોઈ શકશે. કોરોનાને કારણે અપાયું હતું માસ પ્રમોશન. પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે. વિદ્યાર્થીઓ શાળાએથી મેળવી શકશે પરિણામ. આજે વહેલી સવારે પરિણામ જાહેર થયા બાદ અનેક વિદ્યાર્થીઓ શાળાએ ધસી આવ્યા હતા. શાળાને જ ફક્ત એક્સેસ હોવાથી શાળાઓએ માર્કશીટ ડાઉનલોડ કરીને જે તે વિદ્યાર્થીને હાથમાં આપી દીધી હતી. એક્ઝામ લીધી હોત તો વધારે સારું આવત, પણ એક ખુશી એ પણ છે કે હવે કોલેજો સ્ટાર્ટ થશે તો અમે જઈ શકીશું, ભણી શકીશું, તેથી થોડું આમ ખુશી બી થાય છે. પરિણામથી પૂરા સંતુષ્ટ છીએ, કારણ કે જે થયું આપણા સારા માટે જ થયું. જો એક્ઝામ ના લેવાય તો બી રિઝલ્ટ આવી ગયું, નકર પછી કોલેજને બધું ડિલે થતું હતું, લેટ થતું હતું બધું. એટલે સારું જ છે કે જે આવ્યું એ સારું જ છે. હું તો સંતુષ્ટ છું. 95.35% રેક આવ્યા છે. પરિણામ થોડું સારું આવ્યું છે. એક્ઝામ લીધી હોય તો વધારે સારું આવત. નો ડાઉટ આમાં કેટલાકને અસંતોષ થશે. એનું કારણ એ છે કે આની અંદર 3 પ્રકારનું વેઇટેજ લેવામાં આવ્યું છે. ધોરણ 10નું માર્ક છે જે 50%, ધોરણ 12ના પ્રથમ પરીક્ષા જે લેવામાં આવી સ્કૂલ લેવલે એ, અને એકમ કસોટી એમ કરીને 125ના 25%, અને ધોરણ 11ના 25% એમ કરીને 100%નું બોર્ડે રિઝલ્ટ તૈયાર કર્યું છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને જે હોશિયાર હતા એમને એવું થયું કે સાહેબ પરીક્ષા લીધી હોય તો આના કરતા વધારે સારું આવ્યું હોત. છોટાઉદેપુરના કલરાણી ખાતે કોલેજના ઉદઘાટન સમારોહે પહોંચેલા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. પાઠ્યપુસ્તકોની ઘટ મામલે શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોરોના લોકડાઉનને કારણે વિલંબ થયો છે. આગામી 1 અઠવાડિયામાં તમામ પાઠ્યપુસ્તકો આવી જશે. શાળા ફી અંગે પણ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે ઉચિત સમયે નિર્ણય લેવાશે. હાલ ફી માફી કે ફીમાં રાહત અંગે કોઈ જ નિર્ણય લેવાયો નથી. બધા જ રાજ્યોમાં લોકડાઉન હતા એટલે પેપરનું ઉત્પાદન મોડું થયું. એની સીધી અસર સ્વાભાવિક રીતે જ, અધરવાઇઝ જ્યારે પણ લોકડાઉન નહોતું ત્યારે એકદમ સમયસર પુસ્તકો મળ્યા છે. અત્યારે પણ આગામી 1 અઠવાડિયાની અંદર બધા ધોરણના પાઠ્યપુસ્તકો આપવાની વ્યવસ્થા અમે કરી નાખી.